पोरबंदर में रबारी युवा विद्यार्थी संगठन द्वारा शैक्षणिक कार्यों की साथोसाथ संवादलक्षी कार्यक्रमों पर आयोजन करवामां आवे छे। जेना भागरूपे આજે રબારી સમાજના સૌપ્રથમ સંલગ્ન માધવાણી કોલેજ ખાતે યોજવામાં આવ્યા હતા। પોરબંદરમાં યુવા વિદ્યાર્થી સંગઠન દ્વારા આયોજિત સૌપ્રથમ સંલગ્ન માધવાણી કોલેજના આંગણે યોજાયા હતા, જેમાં 23 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા। લગ્ન પાછળ થતા ખોટા ખર્ચને બચાવવા તેમજ સમાજ જાગૃતિ અને સંગઠિતતાને ધ્યાને રાખી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મારો વિશાભાઈ જોતા હોય, હું એક રબારી યુવા વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તા અને મહામંત્રી છું। આજે અમારા રબારી સમાજના સમૂહલગ્ન અંદર 23 યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે। અમારા સમાજના રબારી સમાજના ધર્મગુરુઓ ગોળધર મઠના જેઠા હતા, ગોળધરમઠની શરણ હતા, ગોળધરમઠથી જેઠા હતા તથા અમારા સમાજના ધર્મગુરુઓ અને અમારા વડવાડા મંદિર અખિલ ભારતીય વડવાડા મંદિરના ગુરુગાદીના પરિણામ બાપુ તથા આપણે ઉદય વડવાડા મંદિરથી આપણે આમ બાલકદાસ બાપુ અને અમારા રબારી સમાજના અગ્રણીઓ હાજરી આપી અને આ કાર્યક્રમ શોભાવી રહ્યા છે। અહીંયા આપણે 23 યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે અને અહીંયા વ્યવસ્થા તમામે તમામ વ્યવસ્થા રબારી યુવા વિદ્યાર્થી સંગઠન દ્વારા સારી રીતના કરવામાં આવી છે। આ સમૂહલગ્ન ઉત્સવમાં રબારી સમાજના ભુવા હતા ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। આ ઉપરાંત સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સિદ્ધાર્થ બુદ્ધદેવનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર।